आप सौ ने मारा प्रणाम। सरदार नी वात करिए ने त्यारे सौथी मजानी वात ए छे के कुटुंब जीवन केवी रीते जीवी शकाय एवू जो कोई एक नेता पासेथी शीखवानुं होय ने तो ए सरदार छे। પોતાના દીકરાની બાબા ગાડીને કોર્ટમાં લઈ જતો માણસ, નડિયાદની કોર્ટમાં કાંતિભાઈની બાબા ગાડીને લઈને જતા, અને આ રાજમોહન ગાંધીએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે। દીકરી મણિબેને કહ્યું કે સરદાર તો મારી માં પણ બન્યા, અને પ્યારેલાલજીએ પોતાના એક પુસ્તકમાં લખ્યું છે કે સરદાર જ્યારે મણિબેનને મુંબઈ જતા હતા અને સ્ટેશને મૂકવા ગયા ત્યારે એમણે જે પ્રકારની ભલામણો કરી એ એક માં કરતાંય વધારે હતી, કે એને આમ નથી ભાવતું, એને આમ નથી ગમતું, એ ઓછું બોલે છે, એનું આમ ધ્યાન રાખજો। ત્યારે સમજાય કે કૌટુંબિક જીવન એ કોઈ એક સ્ત્રીનું કે કોઈ ગૃહિણીનું જ પોર્ટફોલિયો નથી, પુરુષ પણ કૌટુંબિક જીવનમાં બહુ જ પ્રદાન કરતો હોય છે, કરે છે। સવાલ માત્ર આપણે જ્યાં ઊભા છીએ, જે જગ્યાએ ઊભા છીએ, આજે ટ્રાન્ઝિશનના પીરિયડમાં યુગ બદલાઈ રહ્યો છે, ને આપણે કેટલા નસીબદાર છીએ। તમે વિચારો કે આપણે ધોતિયા પણ જોયા ને આપણે જીન્સ પણ જોયા, આપણે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીની પહેલાંનો સમય પણ જોયો, આપણે ટ્રાન્ઝિસ્ટર રેડિયો જોયો કે જે આમામામામ બટન ફેરવીને તમારે મેળવવો પડે, અને હવે આપણે એવો રેડિયો જોયો કે આટલો જ તમે કાનમાં ભરાઈ દો એટલે વાગ્યા કરે। તો આ જે યુગ બદલાયો, જે સમય બદલાયો, જે પરિસ્થિતિઓ બદલાઈ, એક જ ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન, એ સિવાયના વિમાનો હોય એવી કોઈ કલ્પના જ નહોતી, આવી પ્રાઇવેટ એરલાઇન્સ આટલી બધી ઉડાઉડ કરશે આ દેશમાં, આટલા ટેલિવિઝન સ્ટેશન્સ હશે। પ્રમોદ મહાજને પહેલી વાર જ્યારે ફોન સાથે ફોટો છાપ્યો ત્યારે આખી દુનિયા એમ કહેલું કે ફાઇવ સ્ટાર કલ્ચર લાવવાની ટ્રાય કરે છે પણ આ દેશમાં નહીં આવે। અને આજે કડિયા મજૂરથી શરૂ કરીને ખેત મજૂરથી શરૂ કરીને ઘર કામ કરવાવાળા સુધીના બધા લોકો પાસે શું કરું, ઘરકામ કરવાવાળા સુધીના બધા લોકો પાસે સેલફોન છે, એવો સમય બદલાયો છે। ગઈકાલ સુધી દીકરી નોકરી કરે અથવા દીકરી કામ કરે અથવા દીકરી અમુક રીતે વ્યવસાય કરે એવો વિચાર કોઈને નહોતો આવતો, અને આજે ઓળખાણ કરાવે તો કે તમારા વાઈફ શું કરે છે, આ સવાલ પહેલાં કદી કોઈ કોઈને પૂછતું જ નહોતું, વાઈફ શું કરે, ઘર સંભાળે, હવે આ સવાલ આવ્યો છે। યુગ પડખું બદલે છે અને બદલાતા યુગના આપણે સાક્ષી છીએ। બહુ નસીબદાર છીએ આપણે કે આપણે એવા મા બાપ જોયા કે જેમણે સ્ટ્રગલ કરીને પોતાના શર્ટના બટન ટાંકી ટાંકીને બે શર્ટમાં જીવન પૂરું કર્યું, અને આપણે એવા સંતાનો જોઈ રહ્યા છીએ કે જે ન ગમે તો આપેલું શર્ટ પણ ન પહેરે અને દિવસોના દિવસો સુધી ડૂચા કરીને કબાટમાં મૂકી રાખે। આ એવા બે પેઢીની વચ્ચેના ટ્રાન્ઝિશનમાં આપણે પસાર થઈ રહ્યા છે, અને હું માનું છું કે એ બદલાતા સમય સાથે બદલાતા કૌટુંબિક જીવન પર એક દ્રષ્ટિ નાખવી જોઈએ। પહેલાં એવું હતું કે પપ્પા આવ્યા એમ કે ને એટલે છોકરાઓ નોટબુક લઈને બેસી જાય, ઘર ચોખ્ખું કરી નાખે, ગભરામણ થઈ જાય, પપ્પા આવ્યા એ કોઈ મોણપરા સાહેબ પોલીસ આવ્યા એવી વાત હતી કે હવે મરી ગયા એમ, અને એમાંય જો એમ કે પપ્પા બોલાવે છે તો એનો અર્થ એમ થયો કે આજે આવી જ બન્યું છે। અને હવે તમે જુઓ સંતાનો પપ્પા સાથે એક ટેબલ પર બેસીને ખાય છે, પુત્રવધુ સસરા સાથે એક ટેબલ પર બેસીને ખાય છે, દીકરીઓ પપ્પા સાથે સીધી વાત કરે છે, પોતાના મનની વાત કરે છે, કહી શકે છે એને જે કહેવું છે, અને એ બદલાવ બહુ પોઝિટિવ છે, બહુ સરસ બદલાવ છે। એક કુટુંબમાં જ્યારે સંવાદ થાય ને ત્યારે વિવાદ ન થાય, આવું આ બહુ મજાની વાત છે કે વાત થવી જોઈએ તો વિવાદ નહીં થાય। જ્યારે વાત નહોતી થતી ત્યારે મન દુઃખ થતા હતા, ત્યારે લોકોને એમ થતું હતું કે આ મારે જે કહેવું છે તો કોઈ સાંભળતું જ નથી। આજે જે લોકો 50 વર્ષના છે, 60 વર્ષના છે, એવા કેટલા લોકો એમ કહે છે કે મારે એન્જિનિયર થવું હતું પણ મને ડૉક્ટર બનાવી દીધું,
મારે ડોક્ટર થવું હતું પણ મને એન્જિનિયર કરી નાખ્યો, મારે આમ કરવું હતું પણ મને આમ કરાવ્યું. કારણ કે કોઈ પોતાના માતા પિતાની સામે મોઢું ખોલીને બોલી શકતું જ નહોતું. દાદાજી બેઠા હોય એ તો હિંચકે બેઠા હોય, એની સામેથી પસાર ન થવાય. હું આમ દીકરી નાગરની છું પણ પરણી છું બારોટને. અને અમારા ઘરોમાં તો એવું હતું જ્યારે હું પરણીને ગઈ ત્યારે કે પપ્પાજી બેઠા હોય તો તમારે આખું આમ ફરીને પછીથી જવાનું પણ પપ્પાજીને ક્રોસ ના કરાય. એ ઘરમાં હું પરણીને ગઈ આજથી 25 વર્ષ પહેલાં. અને આજે એવું છે કે એ ઘરમાં કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, કંઈ કામ હોય, કંઈ ફેમિલીની મેટર હોય તો મારા સસરા એવું કે કાજલને બોલાવો વાત કરવી છે. એ 25 વર્ષનું ટ્રાન્ઝિશન મેં જોયું છે. મારા નણંદના લગ્ન હતા અને મારા સાસુએ મને બહુ ધીમેથી પણ બહુ શાંતિથી કહ્યું કે બધા આવશે ઘરમાં મહેમાનો તો સંજય સંજય ના કરતી. મજાની વાત છે તમે જુઓ. એટલે મેં કહ્યું સારું નહીં કરું, એટલે યાદ રાખવું પડે પણ રાખીશ. તો મારા ફોઈ સાસુનો દીકરો છે તો સંજયનું મારે કંઈ કામ હતું એટલે મેં એને એમ કહ્યું કે જા તારા ભાઈને બોલાવો. એટલે એના સગા મોટા ભાઈને બોલાવી લાવ્યો. કારણ કે કોઈને કલ્પના જ ના હોય કે હું સંજયને તારો ભાઈ કહું. અમે બે જણા સ્કૂલથી જોડે ભણ્યા છે, હું સંજયને તમે કહું તો સંજય મારી સામે આમ જુએ કે કંઈ થયું એમ. હવે એવા એવા સંબંધો પણ એક તરફ છે, બીજી તરફ એવા સંબંધો છે કે પતિ પત્ની વચ્ચે સંવાદ નથી થતો, વાત નથી થતી, એકબીજાને કહી નથી શકતા. કુટુંબ એટલે શું? આવો સવાલ કદાચ કોઈ તમને પૂછે તો તમે શું જવાબ આપો? એક છત નીચે જ્યાં બધા ભેગા રહેતા હોય ટોળાની જેમ, એક એવી જગ્યા કે જ્યાં બધા સાંજ પડે પાછા ફરે જેમ પંખી માળામાં પાછા ફરે એમ, એક એવું મકાન જે તમે તમારા 7-12 ઉતારામાં રેશન કાર્ડમાં પાસપોર્ટમાં છાપી શકો, તમારું પરમેનન્ટ એડ્રેસ પ્રૂફ તરીકે તમે આપી શકો, એ કુટુંબ છે. નિરંજન ભગતની બહુ સરસ કવિતા છે કે ઘર તમે કોને કહો છો? જ્યાં ટપાલી પત્ર લાવે, પૂછતા વણ પૂછતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, ક્યારેક તો આવી પડે, તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારી પગરખા, ટોપીએ માથેથી ઉતારી દમ નિરાંતનો હાશ ભરો છો, જ્યાં તમને જોઈને સર્વનામુખ પલકમાં મલકી ઉઠે, જ્યાં આવકાર છે ત્યાં બધે તમારું ઘર નથી? ઘર કોઈ સરનામું નથી, ઘર કોઈ 4 દિવાલ નથી, ઘર કોઈ ઇટાલિયન માર્બલનો બાથરૂમ નથી, ઘર કોઈ અદ્ભુત સોફા નથી. કેટલા બધા લોકોને ઘેર તમે પણ અનુભવ્યું હશે, હુંય અનુભવું. આટલા બધા કાર્યક્રમોમાં અમે જતા હોઈએ પછી કોકને ઘેર જઈએ એટલે કે આવો તમને ઘર બતાવીએ, પછી કે જુઓ આ બાથરૂમ છે, અમે ઇટાલિયન માર્બલ મંગાયો, આમ કર્યું, પણ તમારા બાથરૂમને જોઈને હું કરું છું ભાઈ? મને શું ફેર પડશે આ 15 મિનિટમાં જે તમે મને ગાઈડેડ ટૂર કરાવી તમારા ઘરની? આ પથ્થર અમે અહીંથી મંગાયો, ના સોફા અમે અહીંથી મંગાયા, ના કાચ અમે બેલ્જિયમથી મંગાયા, ના પ્લેટફોર્મ અમે અહીંયાથી કરાયો. એને બદલે તમે તમારા કુટુંબના સભ્યોની ઓળખાણ કરાવો કે અમારો દીકરો છે, તોફાની છે પણ મને બહુ મજા આવે છે એની સાથે, આ મારી દીકરી છે, ઓછું બોલે છે પણ પેઇન્ટિંગ બહુ સરસ કરે છે. ઘરમાં જીવતા માણસોથી ઘર બને છે. ઘરના કેટલા સુંદર ફર્નિચર છે, ઘરમાં કેટલા પૈસા નાખ્યા છે એનાથી ઘર નથી બનતું. તમારો અનુભવ હશે કે સખત પૈસાવાળાઓના મોટા મોટા ઘરોમાં તમે દાખલ થાઓ તો તમને એમ થાય કે હવે હું અહીંથી ક્યારે ઊભી થઈ જાઉં, મને છોડાવે તો નીકળું. અને કેટલાક નાનકડા 1-બેડરૂમ કિચન હોલનું ઘર હોય પણ તમે દાખલ થઈને એમ કહો ભાભી ખાવાનું છે, હું તો સવારથી ખાવાનું મારો ઠેકાણું જ નથી પડ્યું. અને એ તમને કહે કે કાજલબેન રોટલી નથી શાક છે, તમે કહો તો 5 મિનિટમાં ભાખરી કરી આપું, તો તમે કહો ખાખરા છે ચાલશે. આ સંવાદ કદાચ અમુક ડાઇનિંગ ટેબલ્સ પર ન થાય પણ વગર ડાઇનિંગ ટેબલના ઘરમાં આ સંવાદ થઈ શકે. દેખાડો એ પ્રેમ નથી, એ વાત આપણે ભૂલી ગયા છીએ. પ્રેમ તો એ છે કે જે શબ્દોમાં ક્યારેક કહેવાય પણ નહીં. કેટલા બધા પતિ પત્ની હોય, ખાસ કરીને મેં પટેલોના ઘરમાં જોયું છે, બૈરા શબ્દ વાપરે. શરૂ શરૂમાં જ્યારે હું તો નાગરની દીકરી પરણીને ગઈ તો મને આખો વિરોધ કે આ બૈરા નહીં કહેવાનું એમ. ધીરે ધીરે મને સમજાયું કે બૈરામાં જ પ્રેમ છે, ત્યાં જ પ્રેમ આવે છે.
દરેક માણસની પ્રેમ કરવાની રીત જુદી હોય. સોફિસ્ટિકેટેડ સ્ત્રીઓ, અમારા ઘરની સ્ત્રીઓ, એમ કે એ લોકો કદાચ એટલો પ્રેમ દેખાડી ન શકે. પણ જે માણસ ખરેખર, તમે જુઓ, મેં તો બહુ જ માર્ક કર્યું છે અને આ આ એવી જગ્યા છે કે અહીંથી આ કહેવાવું જ જોઈએ કે જ્યારે પહેલી વાર સુરત ગયા કે બીજા ગામોમાં ગયા, અમદાવાદ ગયા અને પોતાનું કામ કરવાનું શરૂ કર્યું, આછી મૂડી ઓછી વસ્તુઓ સાથે ખૂબ સ્ટ્રગલ. પાટીદારોના પરિવારોમાં મેં જોયું છે કે સ્ટ્રગલ ખૂબ કરીએ લોકોએ, કંઈ નહોતું એમાંથી આજે મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે. તો શરૂઆતમાં જ્યારે ઘરમાં પૈસા આવતા થયા ત્યારે પહેલાં માતા પિતાનો વિચાર કર્યો કે ગામનું ઘર બંધાવીએ, મમ્મી પપ્પાને સગવડ કરી આપીએ, આ કરીએ પેલું કરીએ, બા બાપુજી સારી રીતે રહે. પછી પૈસા આવ્યા તો સંતાનોના એજ્યુકેશનનો વિચાર કર્યો કે સારું ભણાવીએ, પરદેશ મોકલીએ, એમને સારી સગવડ આપીએ, એમને ગાડી અપાવીએ. પછી પૈસા આવ્યા તો પત્નીની સાડીઓ, પત્નીના દાગીના, પત્નીની વસ્તુઓ. હું કેટલા બધા એવા પટેલ પરિવારોને ઓળખું છું અંગત રીતે કે બહાર જતા હોય અને સવારથી પહેરેલું શર્ટ હોય અને પત્ની એમ કે બદલી કાઢો ને, તો એમ કે ચાલે હવે મને કોણ જોવાનું છે, તું સાડી સરસ પહેર. પત્નીનું આખું વોર્ડરોબ ભર્યું હોય અને પતિનું એક જ ખાનું હોય અને શર્ટની સર્કિટ બી એવી જ રીતે ચાલે, જે ઉપર હોય લઈ લેવાનું એટલે પાછું છેલ્લું ઉપર આવી જાય. બધા પપ્પાઓ આવા હોય છે, કેટલા બધા પરિવારોમાં ગંજી ફાટેલું હોય અને પત્ની એમ કે આવું કેવું પહેરો છો, કોઈ જુએ કે કોઈ કોણ જોવાનું છે, તું જ જુએ છે ને. આ આ પ્રેમ છે, પણ આ સમજતા કદાચ થોડો સમય લાગે છે. કેટલા બધા પાટીદાર પરિવારોમાં હું જોઉં કે દીકરીને અમુક રીતે ડિસ્ટન્સ પર રાખે, બહુ વાલ ના કરે, બહુ આમ શરીરે અડે નહીં પિતા. પણ એ જ પિતા દીકરીના માથે હાથ મૂકે ને તો તમને એવું સમજાય કે આ હથેળીમાંથી રીતસર વાલનો વરસાદ થાય છે. એની આંખમાં, એના શબ્દમાં, એના ચહેરા પર તમને દેખાય કે આ વાલ છે. અને હું ઘણી વાર કહું છું કે પાટીદારો બહુ અદ્ભુત લોકો એટલા માટે છે, સરદાર સહિતના, કે જમીન સાથે જોડાયેલા લોકો છે, એમને બીજનું મૂલ્ય ખબર છે. મોટા ભાગના લોકો છે ને બીજને ચૂંથી નાખે, ડિસેક્ટ કરે, અંદર શું છે, બે ટુકડા છે, ત્રણ ટુકડા છે, પીળું છે, ધોળું છે, કાળું છે, લીલું છે, આ બધામાં બહુ સમય નાખે. પાટીદાર એ બીજને ચૂંથ્યા વગર એને જમીનમાં રોપીને એકના હજાર કરે છે. આ એની આવડત છે સાહેબ. તમે જુઓ, અમેરિકા જેવો દેશ પટેલોથી બીવે છે. જ્યાં પટેલ અટક વાંચી કે એની આંખો ચાર થઈ જાય, કેમ જવું છે, કેમ કે એને ખબર છે કે આ એક જશે ને તો પાછળ આખો દેશ જશે. તમે બ્રુજ, બેલ્જિયમ મેં હું ગઈ, મેં જોયું કે ત્યાં એ લોકોના પેલું બ્રુશ શું કહે છે, બુર્શ, બુર્શમાં ગુજરાતી ખાવાનું મળે, ગુજરાતી જ બોલાય. બિચારા જ્યુઈશ તો ભૂલાઈ ગયા છે. પાલનપુરી, જૈન અને પટેલો, આ લોકો ત્યાં રાજ કરે છે સાહેબ, કબજો જ લઈ લીધો છે, રીતસર કબજો લઈ લીધો છે. મોટેલ્સ, તમે અમેરિકાની કોઈ પણ મોટેલમાં જઈને ઉભા રહો, કોઈ પણ ફ્લેગ હોય એમાં એક પટેલ તો હોય હોય ને હોય. હું તમને એક બહુ અદ્ભુત દાખલો આપું, બહુ ઇન્ટરેસ્ટિંગ. હું ઇંગ્લેન્ડ ગઈ હતી લંડન, પછી મારી પાસે 3 દિવસની રજા હતી એટલે મેં કીધું મારે સ્કોટલેન્ડ જવું છે, એટલે હું સ્કોટલેન્ડ ગઈ એકલી. તો સ્ટેશન ઉતરી એટલે મને એમ કે કંઈક શોધી કાઢીશ નાની મોટી જગ્યા, એટલે એક ભાઈ બેઠા હતા, ગુજરાતી દેખાતા હતા, એટલે મેં જઈને એમને પૂછ્યું, મેં કીધું હું અમદાવાદથી આવું છું, ગુજરાતી છું, એકલા રહેવું છે, કોઈ સારી જગ્યા મને બતાવી શકો, મેં કીધું 3 દિવસ માટે. કે લે, એકલા રહેવું હોય તો મારે ઘેર ચલો. મને તો આઘાતથી વધારે મને સમજણ જ ના પડે કે આ અજાણ્યો માણસ આજે મને મળ્યો, મેં એનું મોઢું પહેલી વાર જોયું. અરે કે એકલી છોકરી થોડી એમ રહેવાય, હલો હલો ઘેર. એને ઘેર લઈ ગયા, મહેન્દ્રભાઈ પટેલ એનું નામ, પતિ પત્ની બે જ જણા સ્કોટલેન્ડમાં રહે, એમની હોટેલ. એ હોટેલમાં પણ રાખી શક્યા હોત કે મારી હોટેલમાં રહો, પણ એ ઘરે લઈ ગયા, ગુજરાતી ખાવાનું ખવડાવ્યું, આખું સ્કોટલેન્ડ બતાવ્યું, લેક સિટી લઈ ગયા અને કોઈ ઓળખાણ નહીં, જિંદગીમાં પહેલી વાર મોઢું જોયાની ઓળખાણ.
અને હું નીકળી ત્યારે એના પત્નીએ મને 11 પાઉન્ડ હાથમાં આપ્યા. એટલે મેં એમને કહું, મેં કીધું સેના પૈસા આપો છો? તો કે અમાર ઘેરથી દીકરી ખાલી હાથે ન જાય. હું આજે પણ આ ખરેખર કહું છું, આ પ્રસંગ હું આજે પણ યાદ કરું છું તો મારી આંખમાં પાણી આવે છે. આ પટેલ છે. સવાલ કુટુંબ અહીંથી શરૂ થાય છે એનો છે. આપણે એમ માનીએ છીએ કે મારા કાકા, મારા દાદા, મારા મામા, મારા ફોઈ, મારા ફુવા, મારા કાકા, આટલા જ લોકોનું કુટુંબ છે. ખરેખર આપણી પાસે વસુધૈવ કુટુંબકમની એક બહુ જૂની ફિલોસોફી છે. આખી દુનિયા આપણું કુટુંબ છે, આખું વિશ્વ આપણું કુટુંબ છે, આપણે બધાને ચાહી શકીએ છીએ. અને વસુધૈવ કુટુંબકમની સૌથી મોટી ડેફિનેશન કોઈ હોય ને તો એ પટેલ છે સાહેબ. પટેલના ઘરમાંથી જમ્યા વગર ગયેલા લોકો મેં નથી જોયા. એક શેઠ હતા, બહુ કામ કરે પટેલ, ઘરની બહાર નીકળે નહીં કોઈ દિવસ. આટલા આટલા અહીંયા જમીન છે ને, ત્યાં જમીન છે ને, પેલે જમીન છે ને, અહીંયા છે ને, પણ ઘરની બહાર જાય નહીં કોઈ દિવસ. પછી બહુ દિવસે એમને એમના વાણોતરો એને આણે ને પેલા એને ઢીકડા એને કહ્યું કે ભાઈ આવો આવો તમે આવો. એટલે એણે કહ્યું કે સારું ચાલો નીકળીએ. એટલે પત્નીને કહ્યું કે ભાઈ હું ક્યાંય ખાઈશ નહીં, મારું સરખું ભાતું મૂકજે, દૂધે ભાખરી બનજે, આમ કરજે, ફલાણું કરજે, પણ મને જરા સરખું ખાવાનું આપજે, મને ક્યાંય ફાવશે નહીં. તો પત્નીએ કહ્યું બધું મુકાઈ ગયું, જાઓ તમે. એટલે નીકળ્યા. પહેલે ગામ પહોંચ્યા, બ્રેકફાસ્ટ કરવાનો, શિરામણ કરવાનો ટાઈમ થયો. એટલે એમણે જોયું ગાડામાં કોઈ ડબ્બો જ નહીં. એટલું મગજ ગયું કે આ પટલાણીની બુદ્ધિ ભ્રષ્ટ છે, આવા છે તેવા છે, વાતો બધી મોટી મોટી કરે, બૈરા પોતાનું કામ ભૂલી જ જાય. જે કહેવાનું હતું એ બધું કહ્યું. ત્યાં તો હજી ગામમાં ગાડી દાખલ થાય એ પહેલાં તો 6-7 જણા રાહ જોઈને ઊભેલા પાદરે, મારે ઘેર ચલો ને, મારે ઘેર ચલો ને, મારે ઘેર ચલો ને. માંડ માંડ ક્યાંક શિરામણ કર્યું, નીકળ્યા માંડ માંડ એક જણને ત્યાં, વળી આગળ ગયા, જમવાનો ટાઈમ થયો, 6-7 જણા પાદરમાં ઊભેલા, મારે ઘેર ચલો ને, મારે ઘેર ચલો ને. એમ એમ કરતા 3 દિવસની એમની ટૂર પૂરી થઈ, બધી જમીનો જોઈ, બધા સર્વે નંબર જોયા, તલાટીઓને મળ્યા, આ કર્યું પેલું કર્યું, ઘેર પાછા આવ્યા ને પત્ની પર મગજ ગુમાવ્યો. કહ્યું તું તને કે ખાવાનું મૂકજે, ખાવાનું ના મૂક્યું, આમ થયું, ફલાણું થયું, કેટલી તકલીફ પડી. આ તો ઠીક છે બધા લોકો રસ્તામાં મળી ગયા ને મને ખવડાવ્યું, નહીં તો તારું શું થાત ને મારું શું થાત. એટલે પત્નીએ હસીને કહ્યું કે તમને ખબર છે આ બધાએ તમને કેમ ખવડાવ્યું? કે ના, કે એ બધું તમારું ભાતું છે ને એ મેં વર્ષો પહેલાં ભર્યું છે. આ લોકો આપણે ઘેર આવે ને તો કોઈ દાડો ખાધા વગર ગયા નથી. આ ભાતું મેં વર્ષો પહેલાં મોકલી દીધેલું કે તમે જાઓ તો તમને ત્યાં ખાવા મળે. આ બધું ભરેલું ભાતું છે, આ બધું મેં તમને ડબ્બામાં ભરી નથી આપ્યું, આ બધું મેં સંબંધોમાં ભરેલું ભાતું છે. ત્યારે સમજાય આખી વાત. ક્યાં કેટલા કુટુંબ એટલે કઈ પતિ પત્ની અને બાળક. છેલ્લા થોડા વખતથી કુટુંબની વ્યાખ્યા એવી થઈ ગઈ છે, પુત્રવધુ પરણીને આવે ને એટલે એને પહેલો વિચાર એવો આવે કે જુદા થઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ, આપણે બે ને આપણું છોકરું. હું તમને બહુ સુપર મારો જ દાખલો આપું કે અત્યારે આ અહીંયા રવિવારે બપોરે નિરાંતે ઊભી છું, મારો દીકરો શું જમ્યો, એણે શું ખાધું હશે, મને કોઈ ચિંતા નથી. કેમ? તો કે મારા સાસુ ઘેર એનું ધ્યાન રાખે છે. હું મારી રીતે આટલું પરદેશ જાઉં, આટલો પ્રવાસ કરું, મને કોઈ દિવસ એવી ચિંતા નથી થઈ કે મારા બાળકનું શું થયું હશે. કેમ? તો કે મારાથી એની દાદી એને વધારે સાચવે છે. હવે આ સંયુક્ત કુટુંબનો બહુ જ મોટો ફાયદો છે જે આપણને દેખાતો જ નથી. ગુજરાતી ભાષા આજે માં જે બી ભાષામાં ભણી હોય, ગુજરાતી સારું બોલી શકતી હોય, ગુજરાતી મીડિયમમાં ભણી હોય તો સારી વાત છે, પણ સંસ્કાર કોણ આપે? એ તો દાદા દાદી જ આપે. 1.5 વર્ષનું 1.25 વર્ષનું છોકરું મહામૃત્યુંજય ગાયત્રી મંત્ર ચોખ્ખો બોલે એ કેવી રીતે બોલે? એ રાત્રે સૂતી વખતે દાદા દાદી બોલાવે માટે બોલે. અને એ હમણાં ન સમજાય કદાચ,
16-17 વર્ષનો છોકરો ક્યાંક ફસાય, ક્યાંક તકલીફ થાય, અને ત્યારે જ્યારે મહામૃત્યુંજય આપોઆપ જાપ નીકળે એના મનમાંથી, ત્યારે એને યાદ આવે કે ઓ આ તો દાદાજીએ ત્યારે શીખવાડ. ઈશ્વરથી મોટી કોઈ શ્રદ્ધા જ નથી, પણ આ શ્રદ્ધા રોપી કોણે? હું જે કહું છું કે પાટીદાર બીજ સમજે છે એ આ સમજે છે, રોપે છે. બહુ બહુ મોટી વાત છે. જગતનો તાત કયો ખેડૂતને, જગતનો પિતા કેમ કયો? જગતનો પિતા એટલે શું? પિતા કોણ છે? પિતા એ છે કે જે પરિવારનું ધ્યાન રાખે છે, પરિવારનું પોષણ કરે છે, પરિવારનું રક્ષણ કરે છે. એક 1.5 કિલોનું બંડલ હાથમાં મુકાય ને ત્યારે એક પુરુષ પિતા થઈ જાય. ત્યાં સુધી એને કલ્પના બી ના હોય, પત્ની પ્રેગ્નન્ટ હોય ત્યાં સુધી એટલી જ ખબર હોય કે એક બાળક આવવાનું છે. પણ એ બાળક જેવું હાથમાં લે ને એવી એને એ 1.5 કિલોમાંથી 1.5 મણની જવાબદારીનું ભાન થાય કે મરી ગયા, હવે હવે આખી જિંદગી બદલાઈ જવાની. ગમે તેટલી દાદાગીરી કરતો પુરુષ હોય સાહેબ, ગામમાં લોકો એનાથી બીતા હોય, ભારાડી નંબર 1, પણ જો એનું નાનકડું 1.5 વર્ષનું છોકરું, 2 વર્ષનું છોકરું, 4 વર્ષનું છોકરું એને પંચ મારે ને તો બાપા પડી જાય. આ એ પ્રેમ નથી? જિંદગીમાં કોઈ દિવસ લાઈનમાં ઊભો ના રહ્યો હોય કોઈ, એટલે કોઈ એમ બહાર ખાવા જાય તો એવું કે ના આટલી બધી ભીડ હોય તો હું નહીં ખાઉં, લગ્નમાં હાથમાં પ્લેટ ના લેતો હોય, એવો પિતા ચૂપચાપ એડમિશનની લાઈનમાં હવારથી લાગી જાય, આ પ્રેમ નથી? જિંદગીમાં કોઈ દિવસ જેણે ગાડીમાંથી પગ નીચે ના મૂક્યો હોય એ છોકરાની સાયકલ પકડીને પાછળ દોડે. જેણે જિંદગીમાં કોઈ દિવસ નેલ પોલિશ અને લિપસ્ટિક બે બાજુ બાજુમાં પડ્યા હોય ને તો એને ખબર ન પડે કે આ કયું નેલ પોલિશ ને કઈ લિપસ્ટિક. પણ દીકરી લઈને આવે ને નાનકડી બાય 2, 5, 6 વર્ષની કે લો પપ્પા મને લગાડી આપો, તો ભલભલા પિતા માથું નીચું કરી નેલ દીકરી નેલ પોલિશ લગાડે, આ પ્રેમ નથી? કુટુંબ આ જ છે. મોટી મોટી વાતો, મોટી મોટી ભાષા, મોટા મોટી વ્યાખ્યાઓ એ કુટુંબ નથી. કુટુંબ તો ઝીણી ઝીણી વાતોમાંથી બને છે, ઝીણા ઝીણા સુખોમાંથી, ઝીણા ઝીણા દુઃખોમાંથી, ઝીણી ઝીણી બાબતોમાંથી ભેગું થઈને જે એક જીકસો, એક ચિત્ર બનાવે છે એ કુટુંબ છે. અને દુનિયાનું કોઈ કુટુંબ એવું નથી સાહેબ કે જ્યાં સુખ જ સુખ હોય, જ્યાં બધાના મત એક જ હોય. વિશ્વમાં ક્યાંય એવું કુટુંબ વસ્તુ જ નથી જેને આપણે ઉત્તમ કુટુંબ કહીએ, ઉત્તમ પિતા કહીએ, ઉત્તમ પુત્ર કહીએ. એવા રામના ઘરમાં બી ડિસ્પ્યુટ હતા, કૃષ્ણના ઘરમાં એ ડિસ્પ્યુટ હતા. એનો સગ્ગો ભાઈ બલરામ એ કેટલી બધી શરાબ પીતો હતો, એનો સગ્ગો દીકરો સાંબ એ એની વિરુદ્ધ ગયો. સાંબ પોતાના પેટમાં મૂશળ બાંધીને, તગારું બાંધીને જાય છે દુર્વાસા પાસે દારૂ પીધેલો, કૃષ્ણનો દીકરો, સત્યભામાનો દીકરો, અને જઈને કહે છે કે આ પ્રેગ્નન્ટ છે અને શું અવતરશે. અને દુર્વાસા ગુસ્સે થઈને એને કહે છે કે આને મૂશળ અવતરશે અને એને કારણે તમારા આખા યાદવ કુળનો નાશ થશે. એકચ્યુઅલી મૂશળ અવતરે છે, તગારું ખોલે છે તો અંદરથી મૂશળ નીકળે છે. મૂશળ એટલે જેનાથી દંડ પી લે તે. અને એ મૂશળ આ લોકો ઘસી અને ભૂક્કો કરી અને દરિયામાં ફેંકી દે છે, કોઈને કહેતા નથી. તો વહીને દરિયાની પેલી તરફ જાય છે અને ચીપિયા જેવું ઘાસ ઉગે છે જેનું નામ એરકો છે. વર્ષો પછી જ્યારે પ્રભાસ પાટણમાં યાદવાસ્થળી થાય છે ત્યારે યાદવો એકબીજાને હથિયાર તો મારે જ છે, પણ આ એરકો ઘાસ પણ એકબીજાને મારીને મારી નાખે છે. ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડતી હોય છે એ જુઓ. એક માણસ આખા કુટુંબના નાશનું કારણ બની શકે છે. મોટા ભાગના લોકો પુત્ર પ્રેમમાં અંધ હોય છે. આ મેં બહુ જોયું છે કે દીકરો હંમેશા સાચો જ હોય. આ આ ઘણા કુટુંબોમાં થાય છે. અને ત્યારે ધૃતરાષ્ટ્રને અચૂક યાદ કરવા કે ગમે તેટલો વાલો દીકરો હોય, હું ઘણી વાર આ વાત કહું છું ને હું બહુ દ્રઢપણે આ વાત માનું પણ છું કે બાપ આંધળો હતો, માએ પાટા કેમ બાંધ્યા? પિતા તો જન્મથી જ અંધ હતા, એમાં તમે કંઈ કરી શકો એમ નહોતા, પણ માએ તો પિતાની અને પુત્રની બંનેની આંખ બનવાનું હતું. એવો કયો ત્યાગ કે તમે આંખે પાટા બાંધી દીધા? આ તો ખોટો ત્યાગ છે, આનું ગૌરવ ન હોય.
માએ તો ખરેખર પુત્રની ને પિતાની બંનેની આંખ બનીને ધૃતરાષ્ટ્રને કહેવાનું હતું કે હું તમારી આંખ છું, ચાલો તમે મારી સાથે. એને બદલે એને આંખો બંધ કરી દીધી. ખોટી વાત છે. કેટલું સરસ કુવા ઢાંકણ ઢાંકણું ઘરનું ઢાંકણનાર. સ્ત્રી શક્તિ મંચ આજે જ્યારે ઊભો થયો છે ત્યારે મારે બહેનોને પણ કહેવું છે કે સમર્પણનો અર્થ ગરીબાઈ ના, સમર્પણનો અર્થ બિચારાપણું ના. મારે એક બહુ સાદો દાખલો આપવો છે. મારી સાથે મારી બાજુમાં જૂના ઘરમાં એક બહેન રહેતા, એમનું નામ રીટાબેન પટેલ, બહુ સરસ વ્યક્તિ, બહુ ઓછું ભણેલા. એમના પતિ બિઝનેસમાં, બહુ જ મોટું ખોટ ગઈ એમને. રીટાબેન મારે ઘરે બેસવા આવે, અમારી વચ્ચે કોઈ કોમન વિષય નહીં, વાંચવાનો શોખ નહીં, દુનિયા ઓછી જુએ, રાજકારણમાં રસ નહીં, એટલે એમને મારી પાસે બેસવું બહુ ગમે. તો એ શું કરે બેસવા માટે? એટલે એ મારી આંબા હળદર હળદર કરી આપે, મને કહે તમે તુવેરો લેતા આવજો આપણે ફોલીશું. એ જે અડધો કલાક એમને મારી સાથે મળે એ એમની વાતો કરે. કંઈ એવી અમારી વચ્ચે કોઈ ખાસ ચર્ચા નહોતી થતી, પણ મને પણ એ આવે તો ખૂબ ગમે, મને બહુ પીસફુલ લાગે. એમના હસબન્ડને બહુ જ મોટું નુકસાન થયું, ઘર વેચી કાઢવું પડ્યું. રીટાબેન એ લોકોએ ઘર ખાલી કરીને ભાડાના ઘરમાં જવું પડ્યું, ગાડી વેચી કાઢી. પછી એક દિવસ અચાનક મળવા આવ્યા ત્રણ એક મહિને કે કાજલબેન મારે કંઈક કરવું છે, દસમું ધોરણ પાસ, હું એમને ક્યાં જોબ અપાવું? પાણી પીવડાવવાની જોબ તો ન અપાવાય, પ્યુનની જોબ તો ન અપાવાય. અમે બહુ વિચાર કર્યો, બહુ વિચાર કર્યો, તમે આમ કરો, તમે આમ કરો. તો મને કહે છે સીઝન કાજલબેન બદલાઈ ગઈ, લાવો ને આપણે આમળાથી દઈએ. આજ કરાય રીટાબેન, તમે મેથી સુધારીને આપો, પાલક સુધારીને આપો, આંબા હળદર હળદર કરી આપો લોકોને, ઘરમાં બેસીને કામ થાય અને તમને ખૂબ પૈસા મળે. આજે 3 વર્ષ પછી એવી પરિસ્થિતિ છે કે હું એમને ફોન કરું ને કે રીટાબેન મેથી કરવાની છે 500 ગ્રામ, કાજલબેન કાલે કરી આપીશ, એટલા બિઝી છે. અને મેં એમને આવી મારા જેવી વ્યવસાયી સ્ત્રીઓની ઓળખાણ કરાવી કે જે લોકોને જોઈએ છે ચોખ્ખી વસ્તુ, જે લોકોને ઘરમાં રાંધવું છે પણ આ બધું કરવાનો સમય નથી, તો એમને માટે એ કામ કરે છે. આજે મારે ઘેર 25 માણસ જમવા આવવાના હોય, હું દાળ ભાત શાક તો કરી નાખું, રોટલી કરવાની મને આળસ પણ આવે, કંટાળો પણ આવે ને ટાઈમ પણ ન હોય, તો રીટાબેન રોટલી કરી આપે. તમારો લોટ લઈ જાઓ તો એનાથી કરી આપે, ને તમે એમને કોઈક સારો દાઉદખાની લઈને કરી નાખજો તો એ પણ કરી નાખે. આ પ્રેમ છે. અને સાથે સાથે એમને પોતાને પોતાની આવક છે, છોકરાઓની ફી એ બાઈ ભરે છે જાતે, સલામ છે એને. સારી સ્કૂલમાં ભણતા બાળકોને ઉઠાડવા પડ્યા નહીં, કારણ કે માએ નક્કી કર્યું કે હું લડીશ. હવે આ શક્તિ છે. શક્તિ એ કંઈ એવું કહેવું નથી કે સવારની રસોઈ તમે કરો ને સાંજની હું કરું ને હું કેમ ચલાવી લઉં ને, એ શક્તિ નથી. શક્તિ તો એ છે કે જે સ્ટ્રેન્થ બને, વીકનેસ નહીં. પત્ની એ પુરુષનું ગૌરવ છે, પત્ની એ પુરુષની સ્ટ્રેન્થ છે, તાકાત છે, એની નબળાઈ નથી. અને ત્યારે મને હંમેશા એવું લાગે છે કે કુટુંબમાં સૌથી વધારે જો કોઈ એક વ્યક્તિ પ્રદાન કરતી હોય ને તો એ સ્ત્રી કરે છે. પુરુષ તો આખો દિવસ બહાર હોય, એ એની કમાણીમાં, ઘરના રક્ષણમાં, ઘર બનાવવામાં. હું ઘણી વાર આ વાત કરું છું ને તમે પણ કદાચ પહેલાં સાંભળી હશે કે 6 એસી નંખાવે ઘરમાં પણ 6 કલાક વિતાવતો નથી પુરુષ. 6 ટીવી હોય પણ એ 6 મિનિટ કે 60 મિનિટ જોતો નથી, અને જોતા જોતા એ વચ્ચે જોકા મારી જાય, થોડું જુએ, થોડું રૂવે ને થોડું સૂવે એમ. સવાલ એ છે કે જેને માટે આ સગવડો ઊભી કરવામાં આવે છે એ પરિવારને કેમ ફરિયાદ છે? જેણે પોતાની જાત ઘસીને, પોતાનો સમય આપીને, પોતાના સપના પણ એકવાર છોડી દીધા, તબલા વગાડતા હોય, મ્યુઝિક ગમતું હોય, આ ગમતું હોય, સમય નથી રહેતો, વાંચવાનો સમય નથી રહેતો. આજે જેમણે કીધું કે મને બહુ વાંચવાનો સમય નથી રહેતો, કેમ? તો કે પરિવાર માટે હું સમય આપું છું. ઘરમાં બેસી રહેવું એ જ પરિવાર માટે આપેલો સમય છે, તો પછી આ સમય કોને આપે છે? જાતને? કેટલા પૈસા પુરુષો વાપરે છે? હું ઘણીવાર સ્ત્રીઓને કહું છું કે પતિ શું કરે છે એ સમજવું હોય ને તો સવારે 9 વાગે બૂટ મોજા પહેરવાના, રાત્રે 9 વાગે ઉતારવા, પગ અકડાઈ જાય અંદર, ખબર પડી જાય તમને કે શું કરે છે આખો દિવસ. અને એવી જ રીતે પુરુષોને હું કહું છું કે પત્ની, ઘણા પુરુષો ઘેર આવે અને એવું કે આખો દાડો શું કરે છે? સવારે 12 ખોલી અને દૂધ લેવું
અને સાંજે દૂધ મેળવીને બારણું બંધ કરવું, આ પ્રવૃત્તિ જો આખા દિવસની એક જ દિવસ પુરુષ કરે ને તો સમજાઈ જાય કે પત્ની ઘરમાં શું કરે છે. બધાનું પોતાનું કોન્ટ્રીબ્યુશન છે ત્યારે કુટુંબ બને છે. દરેક માણસ પોતાનો રોલ સાચો કરે ને ત્યારે એક સારી ફિલ્મ બને. હિરોઈનનો રોલ હીરો ન કરી શકે, હિરોઈનનો રોલ હીરોનો રોલ હિરોઈન ન કરી શકે. જેણે શિફોનની સાડી પહેરીને વરસાદમાં પલળવાનું છે એણે એ જ કરવાનું છે, અને જેણે મારામારી કરવાની છે અને વિલનને ફટકારવાનો છે એણે એ જ કરવાનું છે. આ દરેકનો નિશ્ચિત રોલ છે, દરેકનું નિશ્ચિત પાત્ર છે, દરેકે નિશ્ચિત કામ કરવાનું છે. અને જો દરેક માણસ પોતાનું નિશ્ચિત કામ કરેક્ટલી કરે તો હું માનું છું એક કુટુંબ પરફેક્ટ બને. એક દીકરીએ ખૂબ ઘરમાં ઓછો જ સમય રહેવાની છે એવી જ્યારે તમને ખબર જ હોય ત્યારે કડવી સ્મૃતિ મૂકીને કેમ જવાનું? શું કામ કકળાટ કરવાનો? શું કામ ઝઘડા કરવાના? આપણને ખબર જ છે કે અહીંયા 20-25 વર્ષથી વધારે આપણી પાસે રહેવાનો સમય જ નથી. તો એ 25 વર્ષ તો એવા અદ્ભુત હોય કે મા બાપ ઘડીએ ઘડીએ યાદ કરે. એવું શું કામ થાય મા બાપને કે હશ પરણીને ગઈ તો હવે સારું લાગે છે, રૂમ તો ખાલી થયો? એવું થવાનું નથી, કારણ કે મા બાપ એમના અંશને ખૂબ ચાહે છે. પણ એ ચાહનામાં જ્યારે ગૌરવ ભળે, એ ચાહનામાં જ્યારે દીકરી માટેનું અભિમાન ભળે, જ્યારે પ્રતિષ્ઠા ભળે, ત્યારે એમ થાય કે બરોબર છે. હું ઘણીવાર કહું છું કે દીકરો છે ને એ પિતાનું માન છે, પણ દીકરી તો પિતાનું સન્માન છે. આજ સુધી દીકરાની ભૂલ પર કદાચ બાપ બે તમાચા જાહેરમાં મારી દે ને, પણ દીકરીની ભૂલ થાય ને તો બાપની આંખો નીચી થાય. એ મારીએ ન શકે, ન કંઈ કહી શકે, પણ મનમાં જે પીડા થાય ને એ તો માફ ન કરી શકાય એવી હોય છે. હથેળીમાં પગ મુકાવીને ઉછેરેલી દીકરી હોય એ નાનકડી ભૂલ કરે અને આખા કુટુંબ પર આફત આવે, ભાગી જાય. હમણાં કન્યા છાત્રાલયોમાં હું એક આખો પ્રવાસ કરી આવી અને મેં છોકરીઓને કહ્યું, મને બહુ એ વાત લાગે છે અત્યારના સમયમાં કે ગોગલ્સ પહેરતો હોય ને, ચશ્મા પહેરતો હોય ને, સ્માર્ટ હોય ને, આમ ચાવી ગુમાવે ને, મોટરસાઇકલ પર આવે ને, આપણને એમ થાય કે આ તો હવે સલમાન પછી આનો જ નંબર આવશે. પણ સાહેબ તમે સમજો એક મહત્વની વાત, કે આટલો રૂપાળો છે, આટલો દેખાવડો છે, આટલો સફળ છે, પણ સલમાનના લગ્ન નથી થતા. એ નથી કરતો એવું એ કહે છે, એમ જ હોય ને. આ દેશમાં એટલા જ પ્રેમીઓ અમર થયા છે કાંતિભાઈ જેના લગ્ન નથી થયા. હીર રાંઝા, લૈલા મજનુ, શીરી ફરહાદ, શેણી વિજાણન, તમે કોઈનું નામ લઈ લો, લગ્ન ના થાય તો જ અમર થાય, લગ્ન થાય એટલે શહીદ થઈ જાય. કાંતિભાઈની વાત સાચી. તો સવાલ એ છે કે કેવો દેખાય છે એના પર આ સંબંધ થશે, કે કેવો માણસ છે એના પર આ સંબંધ થશે. કબીરના ગુરુ હતા, એની દીકરી લાલી, એની સાથે કબીરના લગ્ન થાય છે. કબીર લાલીને લઈને પોતાને ઘેર આવે છે. લાલી રડે છે, આ ઝૂંપડું આવું ભંગાર, આમાં મારે રહેવાનું? છી. કબીર એને કહે છે, તારે શું કરવું છે? તો કે મારો તો પ્રેમ છે મારા ગામના જમીનદારના દીકરા જોડે. તો કબીર કે એમાં શું રડે છે, ચાલ તને મૂકી આવું. લાલી ફરી રડે છે, કેમ? તો કે આવી સરસ તૈયાર થઈ છું, આ તો બધો કાદવનું જંગલ છે, મારા બાપનું ગાડું તો જતું રહ્યું, હવે હું કંઈ ચાલીને જઈશ? કબીર કે બેસી જા ખભે યાર, હું તને મૂકી આવું તારા પ્રેમી પાસે. કબીર એને ખભે બેસાડે છે. બે જણા જંગલમાં ચાલતા ચાલતા જાય છે, એક પથ્થર આવે છે. કબીર અથડાય છે એ પથ્થરને, એનો નખ ઉખડી જાય છે, લોહી નીકળે છે, પણ લાલીને પકડી રાખે છે, પડવા નથી દેતો. થોડા આગળ જાય છે એટલે લાલી ફરી રડે છે કે મને નીચે ઉતારો, એટલે નીચે ઉતારે છે કે માં નથી જવું. કબીર કે હમણાં જવા રડતી હતી, હવે નથી જવા રડે છે, મને સમજાવ તને શું થાય છે. અને ત્યારે લાલી એને એમ કહે છે કે જે મને બીજાને સોંપવા માટે આટલી સાચવીને લઈ જાય છે, હું જો એની જોડે રહીશ આખી જિંદગી તો મને કેટલું સાચવશે, નથી જવું મારે, મારે તો તારી જ સાથે રહેવું છે. હવે જો એને એમ વિચાર્યું હોત કે લો શાંતિથી સોંપવા તૈયાર થઈ ગયો, પ્રેમ જ નથી કરતો, તો એ બીજી દિશા હતી. વિચારવાના પણ બે રસ્તા હોય છે. એક પિતા ચીડાય છે, એક માં વઢે છે.
એક પત્ની જ્યારે ફરિયાદ કરે છે, એક પતિ જ્યારે ગુસ્સો કરે છે, ત્યારે આ દરેક વખતે કોઈ તિરસ્કાર, કોઈ ઘૃણા, કોઈ ઝઘડો, કોઈ અણગમો નથી હોતો. ઘણી વખત એવું બને છે કે આપણા મનમાં જે ચાલતું હોય એ વાત આપણે કોઈને કહી શકતા નથી, અને સૌથી નજીકના માણસ ઉપર કુકરની વિસલ વાગી જાય. બહુ બહુ મોટી વાત છે. ઘણી પત્નીઓ ફરિયાદ કરે કે બહાર જઈએ ને તો હસી હસીને વાતો કરે, ત્યાં તો ગુસ્સો કરતા નથી કોઈ દિવસ. કરે તો તમને સારું લાગે, પારકા બૈરા જોડે છાસિયા કરે, વિચારી જુઓ કે કેવું લાગે. ઝઘડો તો પોતાના જોડે જ થાય ને. તમે જેવા છો એવા ક્યાં દેખાઓ? જ્યાં તમારા અંગત લોકો છે ત્યાં. બાકી બહાર તો તમે કેવા સરસ સૂટ વૂટ પહેરીને સારા લાગો છો. બરમુડા પહેરીને આવ્યું છે કોઈ અહીંયા? એ તો ઘરમાં જ પહેરાય. બહુ મોટી વાત છે. આપણે ભૂલી ગયા છીએ કે આપણી સ્વાભાવિકતા તો ત્યાં જ છતી થાય છે જ્યાં આપણું કુટુંબ છે, જ્યાં આપણા પોતાના લોકો છે, જ્યાં આપણી અંગત વ્યક્તિઓ છે. એટલે જો આપણા પર ગુસ્સે થતા હોય, આપણા પર નોર્મલી વરતતા હોય, આપણી પત્ની ફરિયાદ કરતી હોય, આપણા સંતાનો પણ આપણે ગુસ્સે થતા હોઈએ, તો માનજો કે હજી એ અંગત સંબંધ અકબંધ છે, હજી એ પ્રેમ એમનો એમ છે. એક પતિ પત્ની સવારે ગેલેરીમાં બેસીને ચા પીવે તો પત્ની રોજ જુએ ને કહે કે આ સામેવાળી યાર કેટલા ખરાબ કપડાં સૂકવે છે, સરખા ધોતી જ નથી. રોજ એ લોકો ચા પીવા બેસે ને પેલા બેનનો કપડાં સૂકવવાનો સમય રોજ કે આ યાર રોજ કેટલા ગંદા કપડાં ધુએ છે, એને મારે પાવડર આપવો જોઈએ, એને મારે આમ કરવું જોઈએ, એને મારે બ્રશ આપવું. એક દિવસ ચા પીવા બેઠા અને પત્નીએ કહ્યું કે અરે આ તો જોરદાર કપડાં ધોયા ચોખ્ખા, કેમ બેન? મનોમન ત્યાં એને નહીં તો જામે. એટલે પતિએ ધીમેથી કહ્યું કે એકચ્યુઅલી છે ને મેં આપણો કાચ સાફ કર્યો છે. સંબંધોમાં પણ આવું જોઈએ છે. સામેવાળાના કપડાં કદાચ મેલા ન હોય, આપણો કાચ કાળો હોય. એટલે કાચ સાફ કરવો, પછી નક્કી કરવું કે સામેવાળાના કપડાં મેલા છે કે નથી. એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું, મારે નીકળવાનું છે. મને બહુ મજા આવી હોત તમારી સાથે વાત કરવાની, પણ થોડો મોડો આ કાર્યક્રમ શરૂ થયો, મારે આગળ બીજા કાર્યક્રમ છે, સો સોરી. પણ એક છેલ્લી વાત મને બહુ જ તમારી સાથે શેર કરવી છે. એક પરિવારમાં એક દાદા બીમાર પડ્યા, એટલે બધા સંતાનો ભેગા થઈ ગયા, બધા પાસે આવી ગયા. ખબર છે કે હવે દાદાને ઘર બોલે છે, ગંગાજળ પીવડાવ્યું છે, શ્વાસ ઉફણાય છે, અને દાદાએ પૂછ્યું કે મોટો ક્યાં છે? એટલે તરત મોટો દીકરો આવ્યો કે અહીંયા આ રહ્યો બાપુજી, અહીંયા તમારી પાસે, આમ હાથ પકડી લીધો. કે વચલો, એટલે બિચારો વચલો દીકરો આવ્યો, એણે હાથ પકડ્યો કે હું આ રહ્યો બાપુજી, બાપુજી હલો આ રહ્યો. કે નાનો, એટલે નાનો આવ્યો, એણે પગ પકડ્યા કે બાપુજી આવી ગયો આ રહ્યો. કે મૂર્ખાઓ દુકાને કોણ છે? અંત સમયે ત્રણ સંતાનો એમની પાસે છે, એમનો હાથ પકડીને એમની નિકટ ઊભા છે. એ વાતનું સુખ નથી. જે દુકાન એમણે મૂકીને જવાની છે, જે દુકાન સાથે એમને કોઈ નિસ્બત હવે થોડીક ક્ષણો પછી રહેવાની નથી, એ દુકાન પર કોઈ નથી, એની એમને ચિંતા છે. આપણે બધા જ કદાચ આવી જિંદગી જીવતા થઈ ગયા છે. જે આપણું નથી એમાં આપણી સંપૂર્ણ શ્રદ્ધા છે, એમાં આપણો સંપૂર્ણ રસ છે, એમાં આપણું સંપૂર્ણ આકર્ષણ છે. કેટલા બધા લોકોને અભિભૂત થઈ જાય કોઈ અંગ્રેજી સારું બોલતું હોય તો. મને સારું અંગ્રેજી નથી આવડતું એ વાતે મેં કેટલા બધા લોકોને મૂંઝાતા જોયા છે. દુઃખી તો ત્યારે થવું જોઈએ જ્યારે આપણને સારું ગુજરાતી બોલતા ના આવડે, એ આપણી ભાષા છે. સારું ફ્રેન્ચ બોલતા ના આવડે તો કોઈ દુઃખી થાય છે? સારું જર્મન બોલતા ના આવડે તો કોઈ દુઃખી થાય છે? તો અંગ્રેજીમાં એવું શું દાટ્યું છે કે આપણને અંગ્રેજી ના આવડે તો દુઃખ થાય?
એવા કેટલા લોકો હું તમને બતાવું તમારા જ પરિવારમાં, તમારા જ સમાજમાં, કે જેને અંગ્રેજી નથી આવડતું અને એણે કરોડો રૂપિયાના દાન કર્યા છે. શું ફરક પડે છે? લઘુતા ગ્રંથિમાંથી નીકળીને કદાચ હવે આપણે આપણા ગુજરાતીપણા, આપણા પાટીદારપણાને ઉજવવાનો સમય શરૂ થયો છે. અને એ એટલા માટે ઉજવવું જોઈએ કે આ સિસ્ટમ તમે ચાલુ રાખી છે. આ છાત્રાલયો, આ સ્કૂલો, કેટલું દાન, હોસ્પિટલ્સ, તમે જુઓ કેટલું કામ થાય છે. અને આ જે કામ થાય છે એ માત્ર સમાજ માટે નથી. તમારી હોસ્પિટલ્સમાં, તમારી સ્કૂલ્સમાં એવું ક્યાંય નથી કે માત્ર પટેલ છોકરાને પ્રવેશ મળશે. તો આ જ કુટુંબ છે. સર્વેને સ્વીકારીને આગળ વધતા રહેવું, એ જે નિયમ પહેલેથી દાખલ થયો એ જ પાટીદારનો કે એ જ વિશ્વનો નિયમ છે. કુટુંબ એ કોઈ 4 માણસથી બનતું, 8 માણસથી બનતું, 15 માણસથી બનતું કોઈ નાનકડું યુનિટ નથી. તમારા કુટુંબમાં તમે જેટલા લોકોને સમાવવા માંગશો એટલાને સમાવી શકશો. સવાલ માત્ર એટલો છે કે એકબીજા પરત્વે કાળજી હોય, એકબીજાની ચિંતા હોય, એકબીજા માટે માન હોય. કેટલા બધા લોકોને હું એવા જોઉં છું કે એમ કે મારી સાથે ખરાબ રીતે બોલે, પણ તમે કઈ રીતે વાત કરો છો એ પણ સમજવાની વાત છે. સૂરજ ખોટો, પહેલો જ કાળી 5 હોય એટલે એમણે કાળી 7માં જ જવું પડે, બીજો એમની પાસે રસ્તો જ નહીં. બહુ બહુ મજાની વાત છે સાહેબ, આપણે બધા અપ્રુવલની સોસાયટી પર જીવતા થઈ ગયા છે. બીજા કે તો સારા, બીજા કે તો પૈસાવાળા, બીજા કે તો સોફિસ્ટિકેટેડ, બીજા કે તો રૂપાળા, બીજા કે તો સ્ટાઇલિશ. અને આનો સૌથી મોટો દાખલો એ છે કે આપણા ઘરના ઉત્તમ કાચના વાસણો બીજા લોકો માટે છે. આપણે કોઈ દિવસ જાતે સારી ક્રોકરી કાઢીને જમ્યા છીએ? એક ભાઈ, તમે તો બધા જમીન સાથે જોડાયેલા લોકો છો, તમને ખબર છે કે ખાતર કાઢવું ખાડામાંથી એ કેટલું અઘરું છે. હાથ બાથ બળે, ગરમી લાગે, માનસિક ત્રાસ થાય. જેણે કાઢ્યું હશે એને ખબર હશે, નવી પેઢીને તો કદાચ નહીં ખબર હોય, પણ ખાતર કાઢવું કેટલું અઘરું છે. વાહ. તો એક ભાઈ બિચારા ખાતર કાઢીને ઘેર આવ્યા. એની પત્નીને કે જમવાનું પીરસ, એટલે પત્નીએ જમવાનું પીરસ્યું જૂની થાળીમાં જે રોજિંદી. એટલે એણે કહ્યું કે હવે ભંગાર થાળી મને નહીં આપવાની, સારી થાળીઓ નથી ઘરમાં? તો કે છે ને, પણ મહેમાન માટે રાખી છે. એટલે એણે થાળીનો ઘા કર્યો. સાહેબ, મગજ ગયું એનું એવું, એક તો ગરમી લાગેલી, થાક લાગેલો, ભૂખ લાગેલી, અને એમાં ગંદી થાળી પત્નીએ મૂકી કે ખાતર કાઢવા મહેમાન આવે છે. આ રોટલો તારો મહેમાન લાવે છે, આ વીજળીનું બિલ તારો મહેમાન ભરે છે, લાવ સારી થાળી, હું કમાઉં છું, મને સારી થાળી આપ. આપણે બધા જ દેખાડામાં કેવા પડી ગયા છીએ. કોઈ આવવાનું હોય તો કપડાં બદલીએ સેને માટે? આ આજના સમયમાં ધીરે ધીરે જે દિશામાં જઈ રહ્યા છે ને, એ દિશા દંભની દિશા છે. નવો આરંભ કરવાનો છે, દંભ ભૂલી જવાનો છે. છોકરાઓને પાસબુક નહીં આપો ને તો ચાલશે, પણ એમને શ્વાસબુક જરૂર આપજો. એમને શીખવજો કે સુખી થવું એટલે પૈસા ભેગા કરવા નહીં. ઓછા પૈસામાં નાનકડું ઘર હતું ત્યારે વધારે પ્રેમ હતો. હવે કોણ કયા રૂમમાં છે ને એ જ ખબર નથી, બધા પોતપોતાના ટીવી જુએ છે. એક રસોડે જ્યારે બધા જમતા હતા એક જ સમયે, ત્યારે કેટલી બધી વાતો થતી હતી. હવે બધાના જમવાના પોતાના સમય છે. કુટુંબ એટલે જ્યાં સૌ એકબીજાની સાથે રહેતે, કુટુંબ એટલે જ્યાં સુખ દુઃખમાં હાથ પકડે તે, કુટુંબ એટલે જ્યાં તમને જોઈને મોઢા પર સ્માઇલ આવ્યા વગર રહે જ નહીં, કુટુંબ એટલે સુખ શાંતિ સ્નેહ અને સમર્પણના પાયા પર ઉભેલો એક પરિવાર. મકાન નહીં, એડ્રેસ નહીં, દિવાલો નહીં. અને સાહેબ એક છેલ્લી વાત કહી દઉં કે દિવાલ છે ને ત્યાં જ ધરતીકંપનો ભય છે, ખુલ્લા મેદાનમાં ધરતીકંપ આવતો જ નથી. તમે મેદાનમાં ઊભા હો ને તો ગમે એટલી ધરતી ધ્રુજે તમને કંઈ નહીં થાય, પણ જો તમે દિવાલમાં ઊભા હશો તો ભય લાગશે કે હવે પડશે. દિવાલો રહેવા દો,
મેદાન ખુલ્લું કરી નાખો. જેટલો પ્રેમ જાતને કરો છો ને એટલો જ પ્રેમ જો બીજા બધાને કરી શકશો ને તો જગત તમારું કુટુંબ બની જશે. બહુ આભારી છું તમારા બધાની કે આવી આવી તક આપી, આવી રીતે તમારી સાથે વાત કરવાનો સમય મળ્યો. મને સમય ઓછો પડ્યો, તમને પડ્યો જ હશે એવું માનું છું. બેન જાઓ એવું કોઈ કહેતું નથી, એટલે માનું છું કે ઓછો પડ્યો હશે. ફરી પાછી ચોક્કસ આવીશ. 4:30 નીકળવું હતું, 4:45 થયા છે. મારે હજી હિંમતનગરથી આગળ જવાનું છે. પણ ફરી એકવાર તમારા સૌનો આભાર, તમને સૌને પ્રણામ. જગતના પિતા એવા તમે સૌ જે જમીન સાથે જોડાયેલા છો, તમારા મૂળ ઊંડા છે માટે તમારા વૃક્ષો ઊંચા થયા છે. મૂળ મૂળ જમીનમાં રાખજો. પગ જ્યાં સુધી જમીન પર હશે ને ત્યાં સુધી તમને કોઈ ઉખાડી નહીં શકે. જે દિવસે જમીનથી પગ અધ્ધર થયા ને એ દિવસે પડવાની બીક લાગશે. એટલે મૂળ તમે જમીનમાં ખોસી રાખશો ને દોસ્ત, તો પાંખો ગમે એટલી વિસ્તારશો તમને તકલીફ નહીં પડે. આપણે આપણા રૂટ્સ સાથે જોડાયેલા લોકો છીએ અને રૂટ સાથે જોડાયેલા લોકોને જિંદગીમાં ક્યારેય તકલીફ પડતી નથી, કારણ કે એમને એમની જમીન એમની જડ પકડી રાખે છે. બાપુની એક બહુ મજાની વાત છે. આમ જુઓ તો હરિલાલ બાપુનો પોતાનો દીકરો, બાપુએ કુટુંબ આખી દુનિયાને કુટુંબ બનાવ્યું, જે રાષ્ટ્રપિતા કહેવાયા એનો દીકરો પોતાનો એની વિરુદ્ધ ગયો. જેણે પ્રેમનો નમૂનો બનાવ્યો શાહજહાં, એનો દીકરો ઔરંગઝેબ પ્રેમના નામે ઝીરો, સંગીતના નામે ઝીરો, કલાના નામે ઝીરો. આવા તો બહુ કિસ્સા છે. પણ આ કિસ્સાઓ ત્યારે બને છે જ્યારે કુટુંબ ફેલ જાય છે, જ્યારે માણસ પોતાની નીચે પોતાની આસપાસ પોતાની દુનિયામાં જોવાનું ચૂકી જાય છે. તમારી દુનિયામાં જોતા રહેજો. મોદી સાહેબ નોટ કેન્સલ કરે એનાથી બહુ મોટો ફેર નહીં પડે, પણ આપણે જો વાલ કેન્સલ કરીશું ને તો ક્યાંક બહુ મોટો ફેર પડી જશે. એટલે સ્નેહ, સમર્પણ, સમજ, સન્માન, આ 4 વસ્તુ કુટુંબમાંથી કદી ઓછી ના થાય એવો પ્રયત્ન સૌએ કરવાનો. આ પેલા અત્તરના ટીપા જેવી કથા છે કે બાકીનાને એમ છે કે હું પાણી નાખીશ તો વાંધો નહીં આવે ને છેલ્લે ઓજ પાણીથી ભરાઈ જશે. પણ જો એમાં કોઈક 10 જણાએ બી અત્તરના ટીપા નાખ્યા હોત ને તો પાણી એ સુગંધી થયું હોત. એટલે આપણે કંઈ નહીં તો પાણી સુગંધી કરીશું, પણ અત્તરના ટીપા જ નાખીશું પરિવારમાં એવું નક્કી કરીએ અને કુટુંબ જીવનને બહુ જ મહત્ત્વ આપીએ. થોડા પૈસા ઓછા કમાઈશું તો ચાલશે, પણ સાંજના છેડે ઘેર પાછા ફરો ને તો એમ થવું જોઈએ કે હાશ આવી ગયા. આટલું જ કુટુંબનું પ્રદાન છે ને આટલી જ કુટુંબની જરૂરિયાત છે સાહેબ. માણસ એકલો રડતો હોય ને તો 10 જણ જઈને પૂછે કંઈ થયું એમ, પણ એકલો હસતો હોય ને તો એમ્બ્યુલન્સ મંગાવે. આટલું યાદ રાખજો. એટલે સુખી થવા માટે જોઈશે લોકો સાથે, દુખી એકલા થશો તો ચાલશે, પણ હસવું હોય ને તો જોડીદાર જોઈશે. એટલે જોડીદારને જોડે રાખજો અને હસતા રહેજો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ.